જંગલ જમીનને લઈ છોટાઉદેપુર વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે થયું ઘર્ષણ. વન વિભાગે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી. છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા ગામે જંગલ જમીનને લઈ વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ગઈકાલે પ્લાન્ટેશન કામગીરી કરવા પહોંચેલા વન વિભાગના કર્મચારીઓને ગ્રામજનોએ કામગીરી કરતા અટકાવી વિરોધ કર્યો, જેને લઈ આજે મોટી સંખ્યામાં વન અધિકારીઓ અને કર્મચારીઓ ગોંદરિયા ગામે જઈ કામગીરી કરવા લાગ્યા. પરંતુ સામે પણ મહિલાઓ સહિત સમગ્ર ગામ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરતા ઘર્ષણ સર્જાયું હતું અને વન વિભાગે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. વન વિભાગ મુજબ જમીન જંગલની છે અને તેના ઉપર કોઈ ખેડાણ થયું નથી કે કોઈએ આ જમીનનો હકદાવો પણ કર્યો નથી. પરંતુ ગ્રામજનો ખોટા આશયથી વિરોધ કરી જમીન ઉપર કબજો જમાવવા માંગે છે. તો બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આ જમીન ખેડે છે અને આજે વન વિભાગે તેમના ઉપર લાઠીચાર્જ કર્યો, જેની રજૂઆત લઈ ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જો કે વન વિભાગે સરકારી કામમાં અડચણ અને સરકારી સંસાધનોને નુકસાન કર્યા અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. દાદાની જમીન હતી તે હું ખાડા ના પાડો કરીને હું પૂછવા જાતે કેવા જાતે ના પાડવા જાતે મારવા તો ઉઠ્યા બધા પાવડા લી મંડ્યા ને બધા લાકડી મારીને ફાયરિંગ કરી બે વખત ધક્કા થકી કરીને બધાને પાડ્યા ને બધા ભાગ્યા પછી બે વખત. છોટાઉદેપુર તાલુકો, જિલ્લો છોટાઉદેપુર, ગોંદરિયા ગામ. અમારા ગામમાં વન સંરક્ષણની જંગલ ખાતાવાળાએ અમારા આખો સ્ટાફ આવ્યો હતો અને અમારા ડોહાઈ પહેલેથી જમીન કરતા હતા, જૂની જમીન છીએ અને અમારી પાસે પાવતી છે, પુરાવા છીએ, છતાંય અમને હેરાન કરતા. અને ગામમાં અમે ખાડા ખોદવા માટે આખો સ્ટાફ આવ્યો હતો અને અમે ના અમને ના ખોદતો. પછી અમારી ફાઇલો છે એ મંજૂર થઈ કે નહીં એ અમે તપાસ કરી લઈએ. પછી આવ્યા અને અમારા ગામમાં ના ખાડા ખોદવા ના પાડી, છતાંય ઉપર ફાયરિંગ કર્યું અને લાઠીચાર્જ. અમુકને ઈજા પહોંચી છે, અમુક સરકારી દવાખાનામાં દાખલ છે, અડધા પોલીસ સ્ટેશનમાં છીએ. અમે અને છોટાઉદેપુર કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. મારું નામ છે રાઠવા વરજુભાઈ, નમલાભાઈ. આજરોજ છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર રેન્જના ગોંદરિયા બીટના ગોંદરિયા ગામે વન વિભાગમાં જે આગોતરા કામો થયેલા હતા એ કામગારોને ગામજનો દ્વારા
પૂરી દેવામાં આવેલા હતા અને કામગીરી અટકાવવામાં આવેલી હતી તે અમે સબબ અમે આજરોજ કામગીરી કરવા જતા ગામજનોનું ટોળું ફરીવાર આજે આવી અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી અને બોલાચાલી કરેલ તે સમય દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ દ્વારા ગામજનોને ફરીથી સમજાવવામાં આવેલા હતા અને વન અધિકાર હેઠળ જે કંઈ દાવા ફાઇલો હશે એ જમીન ઉપર કરવામાં આવેલી નથી જે પણ જમીનો આવેલી છે એમને જે તે કબજા હેઠળ છે અને જે પણ અમારી કામગીરી ચાલી છે અત્યારે કોઈપણ જાતના દબાણ વગરની જમીન છે ખુલ્લી જગ્યાની કામગીરી કરી રહેલા હતા તે દરમિયાન ટોળાએ આવી અને કામગીરી રોકતા અમારા વન વિભાગના સ્ટાફ અને પોલીસ સ્ટાફની હાજરીમાં એ લોકોને ઘરે જવાની સલાહ આપતા તેઓ ગયેલ ન હતા જેથી ટોળાને વિખેરવા માટે વન વિભાગના સ્ટાફ દ્વારા એક હવામાં ગોળી આમાં માટે અમે વન વિભાગના સ્ટાફે જે પણ નુકસાન કરેલું છે અને જે કામગીરી અવરોધ પેદા કરી છે તે માટે અમે ફરિયાદ દાખલ કરી છે. मित्रो अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.